આજથી શરૂઆત. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ ગમે ત્યારે છલકાશે. મધ્યપ્રદેશમાં અવિરત વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાં 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા ડેમની સપાટી ઝડપથી વધી રહી છે. નર્મદા ડેમમાં 94,128 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા નદીમાં કુલ 1,17,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે પાવર હાઉસમાંથી 41,707 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. ભારે આવકને કારણે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં સિઝનમાં પ્રથમવાર 137.25 મીટર સુધી પહોંચી ગઈ છે, જ્યારે મહત્તમ સપાટી 138.68 મીટર છે. એટલે ડેમ છલકાવાથી માત્ર 1.43 મીટર જ દૂર છે. પાણીની આવકને કારણે ફરી નર્મદા ડેમના 5 દરવાજા ખોલાયા, જેથી વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા. નર્મદા ડેમની 138.68 મીટરની સપાટીથી ભરી નર્મદાના નીરના વધામણા લેવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. દરવાજાઓ ખોલી તથા રિવરબેડ પાવર હાઉસ ચલાવીને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, જેને લઈને ભરૂચ સહિતના જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને સાવધાન રહેવા જણાવાયું છે. વરસાદને લઈને અંબાલાલ પટેલનો ધડાકો, હજુ પણ મેઘરાજા ગુજરાત છોડવા તૈયાર નથી. હાલ ગુજરાતમાં ભાદરવાનો તાપ વરસી રહ્યો છે અને વરસાદ ગાયબ થયો છે, ત્યારે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને હવે વરસાદ નહીં આવે એવું માનતા નહીં, કેમ કે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત આગાહીકાર અંબાલાલ પટેલે મોટો ધડાકો કર્યો. અંબાલાલે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય નથી થઈ, સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે. હજુ પણ મેઘરાજા ગુજરાત છોડવા તૈયાર નથી. હજુ પણ મેઘરાજા ગુજરાતને ધમરોળશે. રાજસ્થાનમાં એન્ટી સાયક્લોનિક સર્જાશે. 18-22 સપ્ટેમ્બર સુધી હળવા ઝાપટા પડશે. 23-27 સુધી ભારે વરસાદી ઝાપટા પડશે. આ વખતની પેટર્નના કારણે ઓક્ટોબર સુધી વરસાદ પડશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે. 10 ઓક્ટોબર આસપાસ સાયક્લોનિકની અસર વરસાદને લઈને થઈ શકે છે. શરદ પૂર્ણિમા બાદ પણ વરસાદી ઝાપટા પડતા રહેશે. 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસે છે. ચિત્રા નક્ષત્ર એટલે કે 10-13 ઓક્ટોબરના બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે, જેના કારણે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થશે. નવરાત્રિ દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. હાથીઓ નક્ષત્ર દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે અને ચિત્રા નક્ષત્રમાં વરસાદી ઝાપટા વધુ રહેશે. આ વખતે ઠંડી પણ ભૂક્કા બોલાવશે. વલસાડમાં બેફામ કાર ચાલકે 3 વીજ થાંભલા ઉડાડ્યા, ગણેશ પંડાલમાં જતા રહી ગઈ. વલસાડમાં બેફામ કાર ચાલકે ગણેશ ભક્તો નજીક વધાર કરી નાખ્યા. અમદાવાદના તથ્યકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે. વલસાડના અબરામાં એક બેફામ કાર ચાલકે રોડ પર આતંક મચાવ્યો. રફતારના રાક્ષસે જોશમાં હોશ ખોયો. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેફામ દોડી આવતી કાર ધડાકાભેરી એક બાદ એક 3 વીજપોલ સાથે અથડાઈ હતી. કાર એટલી સ્પીડમાં હતી કે કાર રોકેટ બની વીજપોલ સાથે અથડાતા વીજપોલ જમીનમાં જળમૂળથી ઉખડી જમીનદોસ્ત થઈ ગયા. આસપાસના વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. કાર અકસ્માતથી થોડે જ દૂર હતી. ગણપતિ પંડાલમાં આરતી ચાલી રહી હતી ત્યારે પ્રચંડ અવાજ આવતા લોકો ડરી ગયા હતા. સૌ કોઈ નજીક વધર થઈ ગયા હતા. અફરાતફરી મચી ગઈ હતી. બનાવની બાજુમાં મંદિરમાં ચાલતા ભંડારામાં પણ દોડધામ મચી ગઈ હતી. લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. લોકોએ જાતે તૂટી પડેલા થાંભલાને રોડ પરથી દૂર કર્યા હતા. સદનસીબે કોઈને ઈજા કે જાનહાની નહીં થતા મોટી દુર્ઘટના ટળી. પોલીસ અને વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી. કાર ચાલક નશામાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. મહેસાણા અને કડીમાં કંપનીમાં લાગી આગ, ધુમાડાના ગોટાથી આકાશ ભરાયો. મહેસાણાના કડીમાં ભીષણ આગ લાગી હતી. કડીના જુલાસણમાં આવેલી પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. અગમ્ય કારણોસર પેપર મિલમાં આગ ભભૂકી ઉઠી હતી. એટન પેપર મિલમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ લાગતા કિલોમીટરો દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા. આગ લાગવાને કારણે પેપરો બળીને ખાક થઈ ગયા. કંપનીમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આગ લાગવાની જાણ થતા જ કંપની દ્વારા કડી, કલોલ તેમજ મહેસાણા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી, પાણીનો મારો ચલાવી મહામુસીબતે આગ પર કાબુ મેળવતા મોટી જાનહાની ટળી. તો ભરૂચના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી. કેમિકલ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ. આગ કેવી રીતે લાગી અને આગની ઘટનામાં કોઈ જાનહાની છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ જાણકારી મળી નથી. વડોદરામાં 26 ઇલેક્ટ્રિક બાઇક બળીને ખાક થઈ ગઈ. પ્રચંડ ધડાકા થતા લોકોમાં ગભરાટ. વડોદરામાં 26 ઇલેક્ટ્રિક ડિલિવરી બાઇકોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી. આ વિકરાળ આગમાં તમામ 26 બાઇક ગણતરીની મિનિટોમાં ખાક થઈ ગઈ. ફતેગંજ સેફ્રોન ટાવર પાસે ડોમિનોઝ પિઝાનું આઉટલેટની બહાર પાર્ક કરાયેલી 26 ડિલિવરી બાઇકમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ ઈ બાઇકોમાં પ્રચંડ ધડાકા થયા હતા, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ગણતરીની મિનિટોમાં આગની લપેટમાં આવી ગયેલી 26 બાઇકો બળીને ખાક થઈ ગઈ. મોડી રાત્રે લાગેલી આગના બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવી. લશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
હાલમાં પાણીનો મારો ચલાવીને 33 મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધા હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જો કે આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પૂર્વે તમામ બાઇકો હાડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી. આ બનાવને પગલે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગના પગલે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા. ઈ બાઇકોમાં પ્રચંડ ધડાકા થતા હોવાને કારણે વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ આગના બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી. રાજકોટની વિવાદિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નશાનો કાળો કારોબાર ઝડપાયો. શિક્ષણના ધામ કહેવાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસને યુનિવર્સિટીના સત્તાધીશોએ લજવ્યું છે. યુનિવર્સિટીના કેમ્પસની અંદર ચાલતા નશાના કાળા કારોબાર પર પોલીસે દરોડા પાડ્યા. કેમ્પસમાં આવેલી ઓરડીમાં બુટલેગરે લાંબા સમયથી દારૂની ભઠ્ઠી ચાલુ કરી દીધી હતી. પોલીસ કાપકી ત્યારે 32 લીટર દારૂ અને 240 લીટર આથો મળી આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં એથ્લેટિક ગ્રાઉન્ડના વળાંક પાસે ચારબાઈ માતાજીના મંદિર પાસે આવેલી ઓરડીમાં રૈયાધારનો બુટલેગર અંકિત ઉર્ફે ભોલો અશોક સોલંકી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો. પોલીસે દરોડા પાડી ઓરડીનું બારણું ખોલ્યું તો પોલીસ પણ ચોંકી ગઈ. ઓરડીમાં ગેસના ચૂલા પર દારૂ બની રહ્યો હતો. ભઠ્ઠીમાં ટીપણા, મોટા તપેલા તેમજ ભઠ્ઠીના અન્ય સાધનો હતા. ₹6400 કિંમતનો 32 લીટર દેશી દારૂ, ₹5000 કિંમતનો 200 લીટર આથો, 40 લીટર બળેલો આથો અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ 17050નો મુદ્દામાલ મળી આવ્યો. પોલીસે ઉરડીમાં હાજર બુટલેગર અંકિત ઉર્ફે ભોલા સોલંકીની ધરપકડ કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બચાવવા માટે પોલીસે પહેલા રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં ન્યૂઝ 18ના અહેવાલ પોલીસે ભૂલ સ્વીકારી રાજકોટની યુનિવર્સિટીમાંથી દારૂની ભઠ્ઠી મળતા શિક્ષણ જગતમાં હોબાળો મચી ગયો. જે દરમિયાન રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ગેટથી માત્ર 100 મીટર જેટલા અંતરે દેશી દારૂ પીવાતો હોવાનું પણ સામે આવ્યું. એક જ જગ્યાએ 20થી વધુ દેશી દારૂની ખાલી કોથળીઓ મળી આવી. સ્થાનિક દુકાનદારે આક્ષેપ કર્યો કે અહીં ખુલ્લેઆમ દારૂ પીવાય છે, પોલીસ આવે છે અને પછી જતી રહે છે. વલસાડની ડેરીમાંથી મળ્યું હલકી ગુણવત્તાનું પનીર. પનીર ખાવાના શોખીનો કોઈ પણ ડેરીનું પનીર ખાતા હોય તો ચેતી જજો. તહેવારો પહેલા ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે. વલસાડમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. વલસાડના ચીપવાડમાં શ્રીજી ડેરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. પનીરની તપાસ કરતા 60 કિલો શંકાસ્પદ પનીર પકડાયું. છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાનું પનીર વેચાતું હોવાની ફરિયાદ મળી હતી, જેના આધારે ફૂડ વિભાગ દ્વારા અચાનક રેડ કરી 60 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો. ખેતરોમાં નુકસાનીના સર્વેની માંગ સાથે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે રેલી કાઢી. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ગત ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટાપાયે નુકસાન પહોંચ્યું. ત્યારે સરકાર દ્વારા ચાલતી સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ સાથે કોંગ્રેસે શહેરમાં વિશાળ રેલી કાઢી હતી. રેલીમાં કોંગ્રેસના નેતાઓએ સાથે સાથે ખેડૂતો જોડાયા. સુરેન્દ્રનગર જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે રેલી રૂપે કલેક્ટર ઓફિસે પહોંચ્યા. શહેરના આંબેડકર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આ તકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા સહિત લખતર, વઢવાણ, ધાંગધ્રા, મૂળી, ચોટીલા સહિતના તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ ભાજપમાં ભડકો થયો. જવાહર ચાવડાએ જ ભાજપના નેતાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો, પીએમને પત્ર લખ્યો. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા અને ભાજપમાં વર્ષોથી દબાયેલો અવાજ ઉઠવા લાગ્યો. છેલ્લા 3 મહિનાથી ભાજપનો આંતરિક રોષ હવે જાહેર થવા લાગ્યો છે. એમાં પણ ગુજરાતની 3 દિવસ મુલાકાત પૂર્ણ કરી પીએમ મોદી રવાના થયા. એ સાથે જ વધુ એક ભાજપ નેતાએ ભાજપના જ નેતાઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટ કામો ઉઘાડા પાડ્યા. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા વોખરા પર કરવામાં આવેલા દબાણને કારણે જૂનાગઢ શહેરમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનો પીએમ મોદીને પત્ર લખ્યો. માત્ર એટલું જ નહીં, તેમણે કિરીટ પટેલ પર એક સાથે 3-3 હોદ્દા ભોગવવાનો અને હપ્તાખોરીના પણ આક્ષેપ કર્યા. જવાહર ચાવડાએ પોતાની વ્યથા ઢાલવતા પત્રના અંતે લખ્યું છે કે અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે કયા મોઢે જવું, પ્રજાનો સામનો કેમ કરો. ચાવડાએ ત્યાં સુધી લખ્યું કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત, બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવું પડતા હોય તેવા કૃત્યો કર્યા છે. આમ તો આ લિસ્ટ લાંબુ છે, પરંતુ 2 અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જૂનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે. લાખણી એપીએમસીની ચૂંટણી બની રસપ્રદ. ભાજપના મેન્ડેટ સામે ભાજપના જ સભ્યએ માંડ્યો મોરચો. બનાસકાંઠાના લાખણી એપીએમસીની ચૂંટણી રસપ્રદ બની. 14 સભ્યોની ચૂંટણીને લઈ વિવાદ ઉભો થયો છે, કેમ કે ભાજપના મેન્ડેટ સામે જ ભાજપના સભ્યોએ મોરચો માંડતા ચકચાર મચી ગઈ. લાખણીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારી પ્રતિનિધિને મેન્ડેટ આપ્યા. ભાજપના જ આગેવાને સામા પક્ષી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું. આ વાત વાયુવેગે પ્રસરતા ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડનારા 8 પ્રતિનિધિ સામે પક્ષે લાલ આંખ કરી છે. જિલ્લા ભાજપે તમામ 8 લોકોને નોટિસ ફટકારી છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ 8 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી ચર્ચાઓ
ચર્ચાઓ ચાલી રહી છે. હાલ તો યાદની ચૂંટણી જીતવી ભાજપ માટે કપરા ચઢાણ સમાન સાબિત થઈ ગઈ છે, ત્યારે જોવું રહ્યું કે દગાબાજો ફાવી જાય છે કે ભાજપ જીતશે. ભાવનગરમાં ભાજપના સદસ્યતા અભિયાન સામે સવાલો ઉઠાવતો વિડીયો જોવા મળ્યો છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો કથિત વિડીયો વાયરલ થયો છે. 100 સદસ્યો બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ તેવો દાવો વાયરલ વિડીયોમાં કરવામાં આવ્યો છે. સોમવારનો હોવાની આ ચર્ચા છે જે વાયરલ વિડીયો આપ જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વાયરલ વિડીયોની અંદર એવી વાત કરવામાં આવી રહી છે કે ભાજપમાં જોડાતા 100 સભ્યોનું લિસ્ટ આપ લઈને આવો અને 500 રૂપિયા આપને મળશે. ભાજપના તમને સજ્જ બનાવવાના એટલે તમને ઓટીપી આપશે, ના પાડે એને નહીં લેવાનું.